નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ન્યૂઝ રૂમ લાઈવ, સાથે હું છું દીક્ષિત. આ સૌથી પહેલા મહત્વના સમાચાર. વાયુ વાવાઝોડું 17 જૂનના રોજ કચ્છના દરિયા કિનારે ત્રાટકવાનું હતું, તેને લઈને મહત્વના સમાચાર અને સારા સમાચાર મળી રહ્યા છે કે એક વાયુ વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને તેની જે અસરો છે જે વર્તાવાની હતી તે હવે 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે, ત્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. તો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાતે વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાશે. પરંતુ વાયુ વાવાઝોડાને લઈને હાલ મહત્વના સમાચાર. વાયુ વાવાઝોડું નબળું પડી રહ્યું છે. વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પર જે તોડાઈ રહ્યું હતું, કચ્છના દરિયા કિનારે આ વાયુ વાવાઝોડું 17 જૂનના રોજ ત્રાટકવાનું હતું, તેને લઈને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, એવું કહેવાતું હતું કે 17 જૂનના રોજ કચ્છના દરિયા કિનારે આ વાયુ વાવાઝોડું ત્રાટકવાનું છે, પરંતુ હાલ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, નબળું પડી રહ્યું છે આ વાયુ. બિલકુલ દીક્ષિતા, એક સારી વાત છે, પણ આ જે વાયુ વાવાઝોડાની જે અસર ઓછી થઈ છે તેનાથી લાભ પણ છે. વરસાદ જે પ્રકારથી મળશે, પણ હું દર્શાવવા માંગીશ જે દ્રશ્યો છે. આપ જોશો કે અહીંયા જે વાયુ વાવાઝોડાની અમે વાત કરીએ તો આપ જોશો કે આ જે જગ્યા છે અત્યારે વાયુ વાવાઝોડું જે છે અહીંયા છે, અને અહીંથી જ્યારે આગળ ધીમે ધીમે જ્યારે વધી રહ્યું છે તેના આગળ વધવાની જે તીવ્રતા છે તે પણ ઓછી છે. અત્યારે એરની જે વાયુની ગતિની હું વાત કરું તો એ પણ ખૂબ ઓછી છે અને ધીમે ધીમે આ આગળ વધી રહ્યો છે. ને 17 જૂને મધરાત સુધી દ્વારકા અને નલિયા આ બે જે જગ્યા છે, કચ્છનો જે વિસ્તાર છે, તમામ જગ્યા ઉપર વાયુ વાવાઝોડું છે એ મધરાત સુધી ટકરાશે અને ત્યારબાદ આ ધીમે ધીમે તેની જે અસર છે સમાપ્ત થશે. પણ એક વાત બિલકુલ સ્પષ્ટ છે દીક્ષિતા, કે આ વાયુ વાવાઝોડું આવશે તો ચોક્કસથી વરસાદ થશે અને આ તમામ વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. એનડીઆરએફની વધુ ટીમો જે છે ત્યાં તૈનાત કરવામાં આવી છે અને જે લોકો દરિયાકાંઠે છે કે આસપાસના જે વિસ્તારમાં છે તેમને તંત્ર દ્વારા ખસેડી પણ લેવામાં આવ્યા છે. બિલકુલ, થી આભાર અમિત સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો વાયુ વાવાઝોડાનું સંકટ જે રીતે કચ્છ પર તોડાઈ રહ્યું છે, સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય, અને તે માટે થઈને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેને લઈને કચ્છમાં એનડીઆરએફની વધુ ટીમો મોકલી દેવામાં આવી છે. સાથે સાથે સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે હવામાન વિભાગના નિર્દેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તો જે રીતે વાયુ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, હાલ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેટીઓ પર જહાજનું બર્થિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો કચ્છ દ્વારકા અને પોરબંદર ખાતેના દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલ પણ તમામ લોકોને દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રાખવા માટેની પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો કચ્છની સાથે સાથે પોરબંદર અને દ્વારકામાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કચ્છમાં 17 જૂને મધરાત્રે જે રીતે વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હતું, હાલ રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પણ હજી પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એનડીઆરએફની વધુ ટીમો કચ્છ ખાતે મોકલી દેવામાં આવી છે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાંથી તમામ લોકોને દૂર રહેવા માટે પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નિધિરેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કચ્છથી. નિધિરેશ, હાલ શું મહત્વના સમાચારો ત્યાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વાયુ વાવાઝોડું 17 જૂને ત્રાટકવાનું હતું, હાલ તેને લઈને રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે, એનડીઆરએફની ટીમો પણ ત્યાં મોકલી દેવામાં આવી છે, હાલ શું અપડેટ્સ? ઓમાન તરફ ફંટાયેલું વાવાઝોડું ફરીથી રિટર્ન થઈ રહ્યું છે, કંડલામાં આવી રહ્યું હોવાનો, કંડલા અને કચ્છને ટચ કરતું હોવાની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે કચ્છનું વહીવટી તંત્ર તો સતર્ક બની ગયું છે, પરંતુ કંડલાનું
વહીવટીતંત્ર પણ સતર્ક બની ગયું છે. જે કાર્યરત હતો એ કંટ્રોલ રૂમ હજી અત્યારે પણ કંટ્રોલ રૂમ ચાલુ છે અને અહીંયા 24 કલાક કાર્યરત અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા કંટ્રોલ રૂમ પર હવામાન વિભાગ દ્વારા જે સૂચના મળે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને જે આગામી દિવસોમાં થનારી સ્થિતિની સામે પણ જે કોઈ પગલાં લેવા પડે તે માટેની કાર્યવાહી થઈ રહી છે. કંટ્રોલ રૂમની સાથે સાથે સિગ્નલ સ્ટેશનમાં હાલમાં 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જેને સામાન્ય સ્થિતિ ગણી શકાય. જોકે હાલમાં કંડલામાં સામાન્ય સ્થિતિ છે, તમામ જેટીઓ પર પણ કામગીરી થઈ રહી છે, તેથી કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ આગામી દિવસોમાં એટલે કે લગભગ આવતી રાત્રિ સુધીમાં વાવાઝોડું કંડલાને અને કચ્છને ટચ કરે તેમ મનાઈ રહ્યું છે, ત્યારે વહીવટીતંત્ર કોઈ પણ ચૂક કરવા માંગતું નથી અને તમામ કામગીરી અને તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જી તો બિલકુલ આભાર નિધિને સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ મન મૂકીને પડ્યો છે. સાથે વાત કરીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસથી જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સેટેલાઇટ એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ સરસપુર, બાપુનગર સહિત ગોમતીપુરમાં પણ વરસાદ પડ્યો. તો સાબરકાંઠાના હિંમતનગર અને વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો. તો આગળ વાત કરીએ દાહોદમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. દાહોદ તાલુકાના અનાસ ખગીલા તેમજ કતવારા ગામમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાથી સાથે ઠંડક પ્રસરી ગઈ છે, સાથે જ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગળ વાત કરીએ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલા 24 વર્ષીય મહિલા જ્યારે જઈ રહી હતી ત્યારે અચાનક જ વૃક્ષ ધરાશયી થતાં આ મહિલાનું મોત નિપજ્યું છે. તો અમદાવાદના કાંકરિયા પાસેની આ ઘટના, રખિયાલની 24 વર્ષીય મહિલા પરિવાર સાથે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે અચાનક જ ઝાડ પડતા મહિલાનું મોત થયું છે. પરિવારજનોએ એલજી હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કર્યો છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉદય, કઈ રીતે આ ઘટના બની હતી અને હાલ પરિવારજનો જે રીતે મહિલાનો મૃતદેહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી રહ્યા છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી? દીક્ષિત, આજે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સવારથી અલગ અલગ વિસ્તારની અંદર છૂટોછવાયો વરસાદ પડ્યો હતો અને વરસાદની જો આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો 15.64 મિલીમીટર જે છે વરસાદ પડી ચૂક્યો છે અત્યાર સુધી અમદાવાદની અંદર. અને આ વરસાદ પડવાના કારણે અમુક જગ્યા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો, તો અમુક જગ્યા ઉપર પાણી ભરાયાના પ્રશ્નો ઊભા થયા હતા. આ સહિતની જો વાત કરવામાં આવે, જે પ્રમાણે તમે પૂછી રહ્યા છો એ પ્રમાણે, તો અમદાવાદની અંદર કુલ 2 સ્થળો ઉપર વૃક્ષ પડ્યાના બનાવો સામે આવ્યા હતા. એમાં એકની વાત કરવામાં આવે તો મણિનગર વિસ્તારની અંદર જે મુખ્ય માર્ગ છે, આ બેસ્ટ સ્કૂલ રોડ ઉપર જ તે જ્યારે એક પરિવાર જે છે ઓટો રિક્ષાની અંદર પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો, એ સમય દરમિયાન જે પવન ખૂબ જ વધારે ફૂંકાયો અને પવન ફૂંકાવાના સાથે જ તે જે રોડ ઉપરનું વૃક્ષ હતું એ વૃક્ષ નીચે પડતાની સાથે જ તે રિક્ષા ઉપર પડ્યું હતું. રિક્ષા ઉપર જે પરિવાર સવાર હતો તે પૈકીની જે મહિલા છે જેનું નામ છે સલીમાબાનુ, આ સલીમાબાનુનું ઘટનાસ્થળ ઉપર જે છે મોત નીપજ્યું છે. ત્યારબાદ એને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં પરિવારે તેમનું પીએમ કરવા માટેથી ઇન્કાર કરી દીધો હતો અને ત્યારબાદ જે છે એની અંતિમવિધિ કરવા માટે પરિવાર આગળ નીકળ્યો હતો. દીક્ષિતા, બિલકુલ થી આભાર ઉદય સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો રાજ્યસભાની 2 ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીના તારીખોની એલાન થઈ ગઈ છે. સાથે જ નજર કરીએ તેના એક વિશેષ અહેવાલ પર. રાજ્યસભાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આગળ વાત કરીએ તો રાજ્યસભાની 2 ખાલી પડેલી બેઠક માટે જે રીતે આવતીકાલે ચૂંટણીનું એલાન થયું હતું તેને લઈને હવે અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ વડોદરામાં યોજી હતી અને ભાજપ પર
આકરા પ્રહારો કર્યા હતા. તો બંને બેઠક ભાજપ જીતે તેવી શક્યતા રાજ્યસભા ચૂંટણીમાં જાહેરનામા અંગે કોંગ્રેસ મેદાનમાં છે. બંને તરફથી એક એક સીટ પોતાના હસ્તગત કરશે તેવી વાતો કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જે રીતે સંખ્યાબળ જોવામાં આવ્યું ત્યારે ભાજપ આ બંને બેઠકો પોતાના હસ્તગત કરે તેવું લાગી રહ્યું છે, તેવું પણ સીએમ વિજય રૂપાણીએ નિવેદન પણ આપ્યું હતું. બંને બેઠક ભાજપ જીતે એ પ્રકારનું જાહેરનામું પણ એ કોંગ્રેસના સભ્ય ના ચૂંટાય અને નિયમોને ટોળી મળોડીને બંને સીટ ભાજપ જીતે એટલા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી અને આ સીટની ચૂંટણી આગળ પાછળ અલગ અલગ ના કરે એટલા માટે તકેદારી રાખવા માટે અમે 2 જૂનના રોજ લેખિત રજૂઆત કરી હતી. અમારી જે આશંકા હતી એ જ મુજબ ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ગુજરાતમાં 2 રાજ્યસભાની સીટ માટે અલગ અલગ મતદાન થશે, અલગ અલગ નોમિનેશન થશે ને ચૂંટણીને અલગ અલગ સીટની રીતે કરવામાં આવશે એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહેસાણા રાજ્યસભા નીતિન પટેલ એ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મહેસાણામાં જે રીતે ચૂંટણીને લઈને મહત્વની માહિતી આપી છે તેમણે જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે તે મુજબ દરેક સીટનું બેલેટ પેપર અલગ રહેશે અને દરેક ધારાસભ્યને 2 મત આપવાના રહેશે. રાજ્યસભાની જે ચૂંટણી છે તેને લઈને અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ભાજપ પર પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ મહેસાણામાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે ભૂતકાળમાં હાઈકોર્ટોના આદેશ પ્રમાણે, ચુકાદાઓ પ્રમાણે ગુજરાતમાં 2 રાજ્યસભાની સીટો જે માન્ય અમિતભાઈ શાહની અને માન્ય સ્મૃતિબેન ઈરાનીની રાજીનામું આપવાથી જે ખાલી પડી છે, કારણ કે તે બંને લોકસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે, એટલે આ રાજ્યસભાની સીટોની ચૂંટણી કરવાની કામગીરી એ રાષ્ટ્રીય ચૂંટણી પંચ કરે છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે દરેક સીટનું બેલેટ પેપર અલગ રહેશે, એટલે દરેક ધારાસભ્યને 2 મત આપવાના થશે. અગાઉ જે પદ્ધતિ હતી એમાં પ્રોરેટા પ્રમાણે ધારાસભ્યો એકડો બગડો એ પ્રમાણે કરીને મતદાન કરતા હતા અને એના આધારે પરિણામ જાહેર થતું હતું, પરંતુ આ વખતે રાષ્ટ્રીય ચૂંટણી પંચે આ પદ્ધતિ અખત્યાર કરી બેલેટથી 2 બેલેટથી ચૂંટણી કરી બંને ઉમેદવારો માટે મતદાન કરવાની પદ્ધતિ જે અમલમાં મૂકી છે એ ચૂંટણી પંચનો નિર્ણય છે. તો રાજ્યસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. પ્રેસ કોન્ફરન્સ અમિત ચાવડાએ કરી હતી, ડેપ્યુટી સીએમએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, શું અપડેટ્સ આ બાબતને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે? જે રીતે રાજ્યસભાની ચૂંટણીની તારીખોની એલાન થઈ ગયું છે ત્યારબાદ નિવેદનો સામે આવી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણી લઈને જે નિવેદનબાજી થઈ રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણી જે છે એક સાથે 1 તારીખે ભલે યોજાય પરંતુ 1 સાથે નથી યોજાઈ રહી અને તેના કારણે કોંગ્રેસને મોકો મળી ગયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે, કોંગ્રેસે આ માટે ચૂંટણી પંચમાં રજૂઆત પણ કરી હતી ભૂતકાળમાં કે ચૂંટણી જે છે 1 સાથે યોજાય, અલગ અલગ યોજાવી ન જોઈએ. તેમ છતાં ચૂંટણી જે છે અલગ અલગ યોજાવા જઈ રહી છે ત્યારે તેને લઈને કોંગ્રેસ હવે આ મામલે જે છે સુપ્રીમ કોર્ટમાં જવાનું વિચારી રહી છે ને એટલા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે, કાયદાકીય રીતે પડકારશે. જ્યારે ભાજપ સ્વાભાવિક રીતે ચૂંટણી પંચના નિર્ણયથી ખુશ છે, કારણ કે જે પ્રમાણે ચૂંટણી પંચે કહ્યું છે તે પ્રમાણે ચૂંટણી થાય તો ભાજપની બંને બેઠકો જળવાઈ રહે છે અને ભાજપને સીધી રીતે તેમાં ફાયદો થઈ રહ્યો છે. એટલે ભાજપ આ મામલે જે છે સીધું ચૂંટણી પંચને આગળ ધરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ચૂંટણી પંચે જે નિયમ અનુસાર ચૂંટણી કરાવી છે અને તે અનુસાર ચૂંટણી થઈ રહી છે તેમાં ભાજપનો કોઈ રોલ નથી. સ્વાભાવિક રીતે ભાજપ પોતાનો બચાવ કરે એની બાબત ભાજપે સ્પષ્ટતા પણ કરી છે કે આ ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરતું હોય છે એટલે કેન્દ્રીય ચૂંટણી પંચના કહેવા પ્રમાણે ચૂંટણી થશે અને તે પ્રમાણે ભાજપ બંને બેઠકો જાળવી રાખશે. જી
બિલકુલ થી આભાર બ્રિજેશ, સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ દેશના તમામ સરપંચોને એક પત્ર લખ્યો છે અને અપીલ કરી છે કે વરસાદનું પાણીનો બગાડ ન થાય અને જળ સંચય થાય તે માટેની અપીલ કરવામાં આવી છે. અપીલ કરીને તેમણે પત્ર લખ્યો છે તો વરસાદના પાણીનો બગાડ ન થાય, સાથે જ વરસાદનું પાણી અન્ય વિકલ્પો દ્વારા સંચિત કરીને તેનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે દરેક સરપંચ ગ્રામ્ય સભાની બેઠક બોલાવી આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ભદ્રેશ મિસ્ત્રી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભદ્રેશ, પીએમ મોદી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે વરસાદના પાણીનો બગાડ ન થાય અને તેના માટે જળ સંચય થાય તે માટેનો આગ્રહ કર્યો છે. જે પ્રકારનું જે ગ્લોબલ વોર્મિંગની જે સ્થિતિ છે અને એને કારણે જે પ્રકારે પાણીની તંગીનો જે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, એટલે આગામી જે સંકટ છે એને ટાળવા માટે પ્રધાનમંત્રી મોદીએ અગમચેતીના ભાગરૂપે આ સ્ટેપ લીધું છે અને એમણે દેશના તમામે તમામ સરપંચોને પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા એ મેસેજ આપ્યો છે કે ગ્રામજનોને એકઠા કરીને જળ સંચયનું અભિયાન ચલાવવામાં આવે અને જેને કારણે આગામી જે પાણીની જે તંગીનું જે સંકટ ઊભું થાય એવું છે એને આપણે રોકી શકીએ. ગુજરાત સરકાર દ્વારા સતત છેલ્લા કેટલાક સમયથી આ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે, જળ સંચયનું અભિયાન, અને આ જે ગુજરાત મોડેલ છે હવે દેશભરમાં લાગુ કરવા માટે પ્રધાનમંત્રીએ અપીલ કરી છે. બિલકુલ થી આભાર ભદ્રેશ, સમગ્ર વિગત બદલ. આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો દ્વારા જે હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પડઘા હવે સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યના જે ડોક્ટરો છે તે પણ તેમાં જોડાયા છે. આવતીકાલે મેડિકલ એસોસિએશન દ્વારા 17 જૂનના રોજ ગુજરાતના જે ડોક્ટરો છે તે પણ એક જોડાશે અને સાથે સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડોક્ટરોને હડતાલ પર ન જવા માટેની અપીલ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ હડતાલ ન કરે અને ટ્વીટ પણ કર્યું છે. તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. તેજસ, આવતીકાલે મેડિકલ એસોસિએશન દ્વારા જે રીતે હડતાલનું આયોજન કર્યું છે, ડેપ્યુટી સીએમ દ્વારા અપીલ કરવામાં આવી છે ડોક્ટરોને હડતાલમાં ન જોડાવા માટેની, શું વિગતો? જરૂરથી પશ્ચિમ બંગાળમાં જે પ્રકારની ડોક્ટર સાથે ઘટના બની ત્યારબાદ સમગ્ર દેશના ડોક્ટરો આ મુદ્દે ડોક્ટરોમાં રોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો આવતીકાલે ગુજરાતની અંદર સવારે 6 વાગ્યાથી તમામ ડોક્ટરો 24 કલાકની હડતાલ પર જઈ રહ્યા છે. ઇમરજન્સી સેવાઓ બાધિત થઈ શકે છે, ખાસ કરીને સરકારી જે સિવિલ હોસ્પિટલો છે, પીએસસી સેન્ટર છે, તમામ ડોક્ટરો હડતાલ પર જવાના કારણે જે પેશન્ટો, ખાસ કરીને ઇમરજન્સીના પેશન્ટો આવશે તેમને તકલીફ પડી શકે છે. જો કે જે પ્રકારે ડોક્ટર્સોએ હડતાલ પર જવાનું મન મક્કમ કર્યું છે આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી ટ્વીટ કરીને જરૂરથી વિનંતી કરી છે કે આ પ્રકારની જે હડતાલ છે તેમાં ન જોડાય, કારણ કે મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલોની અંદર, સરકારી હોસ્પિટલોમાં પેશન્ટ સારવાર માટે આવતા હોય છે, ત્યારે જો આ પ્રકારની હડતાલ કરવામાં આવશે તો જરૂરથી, કારણ કે ગુજરાતની જો વાત કરવામાં આવે, ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી પણ પેશન્ટો સારવાર માટે આવતા હોય છે તો તેમાં અમને તકલીફ પડી શકે છે. જોકે ડોક્ટરો મક્કમ છે અને આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે તમામ ડોક્ટરો પોતાની સેવાથી દૂર રહેશે, સેવા જે તેમની જે ડોક્ટરની કામગીરી છે તેનાથી દૂર રહેશે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય ગુજરાતની અંદર અસપંચનો માહોલ સર્જાઈ શકે છે, અફરાતફરીનો માહોલ સર્જાઈ શકે છે. કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ડોક્ટર્સો રજા પર રહેશે, પેશન્ટો મોટી સંખ્યામાં દવાખાનામાં આવશે, ત્યારે ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ જરૂરી રહેશે. જોવાનું એ છે કે રાજ્ય સરકાર તરફથી જે અપીલ કરવામાં આવી છે આ અપીલ ડોક્ટર્સો માને છે કે નહીં. જી બિલકુલ થી આભાર તેજસ, સમગ્ર વિગત બદલ. તો આપને જણાવી દઈએ જે રીતે ડોક્ટરો હડતાલમાં જોડાશે તો તેની દર્દીઓ પર ખાસી અસર જોવા મળશે. આગળ વાત કરીએ, ભારત અને પાકિસ્તાનની જે મેચ જોવા મળી રહી છે તેમાં અંતિમ ઓવરમાં રોમાંચક પડાવ પર પહોંચી ચૂકી છે ઉપરાછાપરી વિકેટ છતાં પણ 300 ને પાર ભારત પહોંચી ચૂક્યું છે. તો છેલ્લી ઓવરમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળી રહ્યો છે, જે રીતે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત અને પાકિસ્તાનની જે રોમાંચિત મેચ છે તેમાં વરસાદ વિલન બની શકે છે. ભારતીય ઇનિંગની અંતિમ ઓવરમાં દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાછાપરી વિકેટ છતાં પણ 300 ને પાર ભારત પહોંચી ચૂક્યું છે. ભારતે 45.4 ઓવરમાં 300 નો રન હાંસલ કર્યો છે. તો જે રીતે ભારત પાકિસ્તાન મેચમાં અંતિમ ઓવરમાં રોમાંચિત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. વરસાદનું વિઘ્ન નડ્યું છે,
ભારત પાકિસ્તાનની જે મેચ છે, પહેલેથી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે જે રીતે આ મેચનો જે રોમાંચ જોવા મળી રહ્યો છે તેમાં વરસાદ વિઘ્ન બનશે, અને તેવું જ સામે આવ્યું છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદ વરસ્યો છે ભારત અને પાકિસ્તાનની મેચમાં. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મૌલિક ધામે છે, આપણી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, ભારત અને પાકિસ્તાનની જે રીતે મેચ જોવા મળી રહી છે, લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ હવે વિઘ્ન બની ગયો છે આ મેચમાં. દીક્ષિતા, ચોક્કસથી કહી શકાય જ્યારે વરસાદ વિઘ્ન બનતું હોય, તેમ છતાં પણ રોમાંચિત માહોલ જે છે તે ક્યાંય ઓછો નથી થવાનો. ભારત અને પાકિસ્તાન એક એવી મેચ છે કે જે દરમિયાન અનેક લોકો જે ઉત્સાહ હોય છે અને આ ઉત્સાહ જળવાઈ રહેતો છે. હું અત્યારે હાલ વસ્ત્રાપુરના એક જે કોમ્પ્લેક્સમાં છું જ્યાં મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મેચને પ્રોજેક્ટર ઉપર દેખાડવામાં આવી રહી છે, સાથે સાથે લાઈવ પેઇન્ટિંગ અને બાળકોને મજા મસ્તી માટે ઢોલ નગારા સાથેની જે તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાના જે બેચ છે, સાથે સાથે ટીશર્ટો છે, તે રાખી અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે. આપણે કેટલાક જે રોમાંચિત ક્રિકેટ પ્લેયરો અને ક્રિકેટના શોખીનો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આજનો જે રીતે માહોલ છે, 305 રન થયા અને ત્યારબાદ વિઘ્ન વરસાદે કર્યો છે, શું લોકો માની રહે છે, શું માનવું છે જે રીતે 305 રન અત્યારે હાલ વરસાદ પડે છે, કયા પ્રકારની મેચ જોઈ રહ્યા છો? કયા પ્રકારની મેચમાં તો જેટલો જલ્દી વરસાદ પતી જાય એટલું સારું. ડગવર્થ લુઇસના કોઈ બી નિયમ માં ટિપિકલી સેકન્ડ જે ઇનિંગ્સ હોય છે એની એનો ફાયદો થતો હોય, એટલે ટિપિકલી એવું ના થાય તો સારું. અને એટલીસ્ટ વી એક્સપેક્ટિંગ ઇન્ડિયા ટુ સ્કોર નથિંગ લેસ ધેન 350, અને પાકિસ્તાન શુડ બી ઓલ આઉટ ઇન લેસ ધેન 200 રન્સ, દેટ ઇઝ વોટ વી એક્સપેક્ટ. બિલકુલ, અન્ય કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે એમને પૂછવા માગી છું, શું કહેશો જે રીતે અત્યારે હાલ આપ મેચ જોઈ રહ્યા છો, વરસાદ વિઘ્ન બની છે, વરસાદ વિઘ્ન બની રહ્યો છે, 305 રન થયા છે, કઈ રીતની આખી મેચ જોઈ રહ્યા છો? જિસ તરીકે કા આયોજન યહાં પર કિયા ગયા હૈ, આમતોર પર અનેક જો મેચે હોતી હૈ ઉસમે આયોજન એસા નહીં હોતા, ભારત પાકિસ્તાન કી મેચ હોતી કિસ પ્રકાર કા માહોલ ખડા હોતા હૈ? બહુ અચ્છા માહોલ હોતા હૈ, ઓર બાકી કાફી અચ્છા અરેન્જમેન્ટ ભી કિયા હુઆ હૈ, કાફી એન્જોય ભી કર રહે હૈ સબ લોગ મેચ કા, ઓર સબકો કાફી મજા ભી આ રહા હોગા, બહુ અચ્છે સે સબ એન્જોય કર રહે હૈ. આપસે જાણના ચાહેંગે કયા પ્રકારનો માહોલ છે અત્યારે? માહોલ તો બહુત બઢિયા હૈ, બહુત હી ઝ્યાદા એનર્જેટિક, બહુત ઝ્યાદા મીન્સ એક્સપ્રેસ નહીં કર સકતા અભી કે લિયે, બટ ઇન્ડિયા પાકિસ્તાન હૈ કહેને કે લિયે કુછ હૈ હી નહીં, ઇસમે માહોલ સુપર લેવલ પે. ખાસ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય, અન્ય મેચ કરતાં કઈ રીતે અલગ પડતી હોય છે ક્રિકેટ પ્રેમીઓ માટે? હવે આનો કોઈ જવાબ ઓનેસ્ટલી કોઈને જરૂર નથી, સાચું કહું તો, કારણ કે ઇન્ડિયા અને પાકિસ્તાન બસ એ બે શબ્દ આવ્યો એટલે આઈસીસી બી એને સન્ડે જ મેચ રાખવી પડે. આઈસીસીની જ્યારે બી ટિકિટ ઓપન થાય છે, એક મિનિટના અંદર બધી ટિકિટ વેચાઈ જાય છે. આઈ થિંક દેટ ઇઝ પ્રીટી એવિડન્ટ ટુ નો કે કેટલી રીતનો માહોલ હોય છે. અને આઈ થિંક તમે અહીંયા આગળ જે 100 લોકોને સ્ક્રીન કરતા જોઈ રહ્યા છો, પ્રોબેબલી દે માય ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફિલિંગ કે એ વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોય. બિલકુલ, જે રીતે દીક્ષિતા અત્યારે હાલનો માહોલ આપણે જોઈ શકીએ છીએ કે લોકો અહીંયાથી રોમાંચિક મેચમાંથી ઉઠવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે વરસાદ પડ્યો છે, પરંતુ વરસાદ છતાં પણ અહીંયા જે લોકો અહીંયા ક્રિકેટ જોવા માટે આવ્યા છે તેઓ એક આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ખરેખર ફરી એક વખત મેચ શરૂઆત થાય, કારણ કે વરસાદનો વિરામ જે છે તે થોડી ક્ષણો માટે હોતો હોય છે, પરંતુ લોકોને એક આશા છે કે ખરેખર 350ની લીડ જે ભારતની ટીમ છે તે ભારતની લીડ કરે ટીમ, અને ત્યારબાદ પાકિસ્તાનનો સમય આવે તો પાકિસ્તાનને હરાવે પણ ખરા. મૌલિક, જે રીતે 305 રન બનાવી દીધા છે, લોકો 305 જેટલા 350 રનની આશાઓ સેવી રહ્યા હતા, પરંતુ વરસાદનું જે વિઘ્ન વચ્ચે આવી ગયું છે, લોકો શું કહી રહ્યા છે તેને લઈને હાલ લોકોમાં કેવો ઉત્સાહ? હજી પણ વરસાદ છે છતાં પણ સ્વાભાવિક રીતે ઉત્સાહ હોય જ છે, દરેક મેચ હોય તેના કરતાં ખાસ ઉત્સાહ ભારત પાકિસ્તાનની મેચ હોય છે,
ફરી એક વખત આપને દ્રશ્યોથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ વરસાદી માહોલ ચોક્કસથી છે મેચની અંદર, પરંતુ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે અહીંયા આગળ જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનને જોઈ અને જે પ્રોજેક્ટર છે તેની સામે આંખ લગાવીને બેસી રહ્યા છે કે હમણાં મેચ શરૂ થાય. આ મેચ શરૂ થવાની રાહની કારણે આ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે બેસી રહ્યા છે, તેનો જે લાવો છે તે પણ ઉઠાવી રહ્યા છે. ક્યાંક નાના બચ્ચાઓ હોય કે ક્રિકેટ પ્રેમીઓ યુવા, આ યુવાઓ પણ અત્યારે હાલ જે ટેટુ બનાવવાનું છે તે ટેટુ બનાવી અને આનો ઉત્સાહ મેળવી રહ્યા છે. હજી પણ કેટલાક લોકો જે છે પાછળ, તેમના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે માત્ર સમય જે વિરામનો છે તે વિરામમાં અત્યારે હાલ નાસ્તો કરી તો કોઈક જે સિનિયર સિટીઝન છે તે સિનિયર સિટીઝન આ પ્રકારના ઉત્સાહ સાથે પણ મેચ જોવા માટે અહીંયા આવે છે, તેમની સાથે વાતચીત કરીશું. કઈ રીતનો ઉત્સાહ જોઈ રહ્યા છો આપ અત્યારે? હા, ઉત્સાહ તો બહુત જ્યાદા હૈ ઓર પૂરા વિશ્વાસ હૈ કે હમારે જે ખિલાડી હૈ વો પૂરી અચ્છી તરીકે સે જીત હાસિલ કરેંગે. લાસ્ટ ઓવર મેં જિસ તરીકે સે અભી બારિશ ને વિઘ્ન ડાલા હૈ, કિસ તરીકે કા સ્કોર દેખ રહે હો અપને ટીમ ઇન્ડિયા? અપન લોગો કો કુદરત કે ઉપર ભરોસા હૈ, અપને લિયે સબ અચ્છા હી હોગા. તો આપને યે જિસ તરીકે સે પહેના હૈ, ક્યા બતાતા ચાહતે હો ટીમ ઇન્ડિયા કી ઓર સે? બહુત અચ્છી તરીકે સે જીત હાસિલ કરેગી ઉસી ઉમીદ કે સાથ હી ઓર ઉસી ખુશી કે સાથ હમ લોગ બેઠે હુએ હૈ. જે રીતે સિનિયર સિટીઝન છે, યુવા છે, નાના બાળકો છે, તમામે અત્યારે એક આસ લગાવી છે કે 350ની લીડ જે છે તે ટીમ ઇન્ડિયા પાર કરે અને પાકિસ્તાનને પોતાના ટીમના સ્કોર દ્વારા એક માત આપે તેની અત્યારે હાલ રોજ રાહ જોવાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ વિઘ્ન બન્યો છે. દીક્ષિતા જી બિલકુલ થી આભાર મૌલિક સમગ્ર વિગત બદલ. તો હાલ તમામ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, આશા રાખાવીને બેઠા છે કે હજી પણ 350નો સ્કોર ભારત પાર કરે તેવી શક્યતાઓ હાલ તમામ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ભારત પાકિસ્તાની રોમાંચિક જે મેચ છે તેને લઈને તમામ જગ્યાઓ પર રોમાંચ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ જે રીતે વરસાદ વિઘ્ન બન્યો છે તેને લઈને હજી પણ લોકો આશાઓ વ્યક્ત કરી રહ્યા છે કે વરસાદ પડતાની સાથે પણ તમામ લોકો છે કે જેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે 350નો જે સ્કોર છે તે ભારત પાર કરે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ. દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો સી 24 કલાક. મને આપો રજા. નમસ્કાર.